નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રેયાં શાળા પરિવાર વતી આજના લેક્ચરમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ નવ ગુજરાતી વિષયમાં પાઠ આઠ ભણવાનો છે જેનું નામ છે છાલ છોતરા અને ગોટલા મિત્રો આ પાઠનું આપણે પહેલો ભાગ જોઈ ગયા આપણે જોયું કે કઈ રીતે બકુલ ત્રિપાઠીજીએ વ્યંગ્ય વચનો આપ્યા છે કટાક્ષ કર્યો છે આપણી સંસ્કૃતિ એવું કહ્યું છે કે ભારતના લોકોએ અત્યારે તો નવી સંસ્કૃતિ વિકસાવી છે અને એસે તો કે છાલ છોતરા અને ગોટલાની જોકે ભારતની સંસ્કૃતિ તો વેદ પુરાણ ઉપનિષદ રામાયણ મહાભારત છે એવી વાત કરતાં કરતાં લેખક આપણી સામે એક ખૂબ સરસ મજાનો ગંભીર એવો પ્રશ્ન મૂકી જાય છે જ્યાં જુઓ ત્યાં આપણે લોકો કચરા ઠાલવીએ છીએ અને એ ગંદકી દૂર કરવાના આરોપો આપણે નગરપાલિકા ઉપર સરકાર ઉપર લગાવીએ છીએ અને ધાર્મિક સ્થળો મંદિરોની આજુબાજુમાં કચરાના ઢગ જોવા મળે છે અને લેખક એની જ વાત કરે છે કે જો આપણે ભગવાનના એવા ધર્મસ્થાનની આજુબાજુ પણ કચરો કરતા હોઈએ અને એ પણ આપણે એવું માનીએ છીએ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો શું પ્રભુના સ્થાને જ આપણે કચરો કરીએ છીએ ને શું આપણે કરવું જોઈએ એવું તો ક્યાંક આપણે આપણી જાતને પણ ક્યારેક આવો પ્રશ્ન પૂછવો જોઈએ કેરીની વાત કરેલી હતી ગોટલાની વાત કરી હતી કે આપણા ભારત દેશની અંદર આખા ઉનાળા દરમિયાન કેરી ખાવામાં આવે છે અને એ કેરીના ગોટલા આપણે આપણા મહોલ્લામાં આપણી શેરીમાં નાખીએ છીએ અને એ શેરીમાં નાખીને જાણે કે આપણે શેરી સજાવતા હોય એવું લાગે છે આપણે એવો ભાગ અગાઉ જોઈ ગયા આજે આપણે શું જોવાનું છે શરૂ કરીએ બીજો ભાગ આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ મ્યુનિસિપાલિટી નગરપાલિકા દ્વારા જે કચરો નાખવા માટેનું મોટું પાત્ર મૂકેલું હોય છે મોટી કચરાપેટી મૂકેલી હોય છે એ બાજુમાં પડ્યું હોય તો પણ ગોટલા ક્યાં નાખીએ આપણે તો કે બાર એ કચરાપેટીની બાર એનું કારણ સમજો એનું કારણ શું લેખક અહીં ખૂબ વ્યંગ્યાત્મક વચનો મૂકે છે મિત્રો ધ્યાનથી જોજો આપણી ઉપર કટાક્ષ કર્યો છે કે ખરેખર શું આપણે આવું કરીએ છીએ આપણે આપણી જાતને પૂછવાનું છે પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે આપણે શું કામ અંદર નથી નાખતા તો કે જો અંદર નાખીએ તો ગાય માતા ન ખાઈ શકે એટલે આપણે બહાર નાખીએ બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય જો એ ગોટલા બહાર હોય તો કોણ ખાઈ શકે તો કે ગાયો શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે શ્વાનો એટલે કે કૂતરા જો કૂતરાને એની સુગંધ લેવી હોય તો લઈ શકે એટલા માટે મક્ષિકાઓ પણ યાદ શક્તિ લે મક્ષિકાઓ એટલે કે માખીઓ એ પણ યથાશક્તિ એનામાં જેટલી શક્તિ હોય એ ગોટલા ખાવાની ઉપર ઉપરનો રસ તો એ લઈ શકે એનો સ્વાદ માણી શકે કેરીના ગોટલાનો આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે દરેક જીવ જે આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવેલો છે એ દરેકને ભગવાને ઘડ્યો છે એવું આપણે માનીએ છીએ શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે ના ચાલે આપણા છોકરાને કેરીનો રસ ખાવાનો અને માખીના જે બચ્ચાઓ હોય એને ભૂખ્યા રહેવાનું ન ચાલે આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી આપણી સંસ્કૃતિ સ્વાર્થી નથી આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના મિત્રો આ ત્રણ કે પાંચ લાઈનો ઉપર તમે એકવાર જુઓ કે લેખક કેવી વાતો કરે છે કે આપણા વિચારો કેવા છે કેવા કટાક્ષો કર્યા છે કેવા વ્યંગ્યો કર્યા છે આપણી ઉપર કે શું આપણે ખરેખર આવું કરીએ છીએ આપણે કચરાપેટીની બહાર કચરો નાખીએ છીએ કચરાપેટીની બહાર ગોટલા નાખીએ છીએ માખીઓ માટે કૂતરા માટે ગાયો માટે અને એ જે મ્યુનિસિપાલિટીનું જે પીપ મૂકેલું છે એની આજુબાજુ પણ એટલો કચરો ગંદકી કે જેની બાજુમાંથી નીકળવું પણ લોકો પસંદ નથી કરતા હોતા અને ત્યાં આ બધા પ્રાણીઓ ખાવા માટે ત્યાં આજુબાજુમાં ફરતા હોય છે લેખક એમ કે છે કે આપણે શા માટે એ કચરાપેટીમાં નથી નાખી શકતા કારણ કે આપણે બીજાનો વિચાર કરીએ છીએ શું એવું છે કે એવું નથી લેખક કહે છે એ સાચું છે આપણા ઉપર કટાક્ષ યોગ્ય છે છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા મગફળીના એટલે કે આપણે ઘરે જે મગફળી હોય એ મગફળીના છોતરા એ મૂલ્યવાન વસ્તુ છે પણ ગાય કે માખીઓને એ કામ નથી આવવાના એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તાની વચ્ચે ઢગલામાં નથી નાખતા આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ જે સિંગના ફોતરા હોય છે એને આપણે શું કરીએ છીએ તો કે બધે જ વેરીએ કારણ કે એ જે છે એ પ્રાણીઓ ખાઈ શકવાના નથી આપણે ઘરે જે સિંગ બનાવડાવેલી હોય એના ઉપર જે છોતરા હોય અને એ તમે છાલ ઉખાડીને ખાતા હોય ફોતરા ઉખાડીને ખાઓ એટલે બધે જ ઉડે બધે જ વેરાય એકદમ જૂનો જૂનો કચરો આખા ઘરની અંદર ફેલાય સબ ભૂમિ ગોપાલકી આખી પૃથ્વી કોની છે ગોપાલકી એટલે કે કૃષ્ણની શા માટે પૃથ્વીની એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી હવે સિંગના ફોતરા તો એક એવી વસ્તુ છે કે જે બધે જ ઉડે તો એક પણ એવી જગ્યા ન હોવી જોઈએ કે જ્યાં ફોતરા વિહોણી એટલે કે ફોતરા વગરની રાખવી આપણે બગીચામાં જઈએ તો ત્યાં સિંગ હોય થિયેટરમાં જઈએ તો ત્યાં સિંગ હોય ઓફિસના કમ્પાઉન્ડમાં ઓફિસના ગ્રાઉન્ડમાં સિંગ હોય શાળાના વર્ગમાં સિંગના ફોતરા સર્વત્ર બધે જ ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ અને આ વાત સાચી જ છે મિત્રો સો ટકા સાચી વાત છે લોકો ચાલતા જતા હોય હાથમાં ખાવાની વસ્તુ હોય અને એના ફોતરા નીચે ઉડતા જતા હોય એમને નથી ખબર કે નીચે કેટલો કચરો નાખવાનો છે અને શા માટે આપણે નાખીએ છીએ અને અમુક લોકો તો એવું પણ કહેતા જોયા છે કે શું આપણે એક જ કચરો જોઈએ કરીએ છીએ આ બીજા લોકો શું કચરો નથી કરતા પણ મિત્રો જો આપણે આપણી ફરજ સમજશું ને તો લોકો પણ એમની ફરજ સમજશે શરૂઆત આપણે આપણાથી જ કરવાની છે એક કવિ કહે છે બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી બેફામ તો એ કેટલું થાકી જવું પડ્યું આખા જીવન દરમિયાન આપણે નથી થાકતા ખૂબ થાકી જઈએ છીએ નહીં તો જીવનનો માર્ગ આખી જિંદગી શું છે તો કે એક રસ્તો છે ઘરથી કબર સુધી જન્મ થાય આપણો ત્યારથી આપણે આખી જિંદગી જીવીએ મૃત્યુ થાય એટલે કબરની અંદર નાખીને આપણને દફનાવી દેવામાં આવે હિન્દુ ધર્મ મુજબ અગ્નિદાહ આપવામાં આવે ટૂંકમાં છે તો મરવાનું જ બાકી તો કાંઈ નથી ઘરમાં જન્મીએ ને કબરમાં પૂરું એવું આપણું જીવન છે જિંદગીની સફર એવી રીતે ચાલે અને તોય આપણે થાકી જવું પડે છે શાયરે આ જે બેલાઇન્સ છે એની અંદર વ્યંગમાં કટાક્ષમાં શું કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે ખૂબ નાની જિંદગી છે પણ એટલામાંય આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે એ ઘરથી કબર સુધીની જે જિંદગી છે એમાં આપણને ખૂબ થાક લાગે છે અને કહેવામાં જ ખાલી લાગે ઘરથી કબર પણ એ જીવવું તમને પણ અઘરું લાગે મને પણ અઘરું લાગે પણ અઘરું નથી મિત્રો જીવનને માણવાની વાત કરવાની છે આપણે મને કવિને કહેવાનું મન થાય છે લેખક કહે છે કે મારે તો કવિને એમ કહેવું છે કે જિંદગીનો થાક ન લાગે કવિ જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો ઉદ્ગાર ચિહ્ન મૂક્યું છે લેખકે બધી જ જગ્યાએ લગભગ લગભગ કે તમને એ ઘરથી કબર સુધીનો થાક જે છે નહીં લાગે ક્યારે નહીં લાગે તો કે જ્યારે તમે ફોતરા વેરતા વેરતા જાઓ જલસાથી જાઓ તો તમને એનો થાક ન લાગે ટહેલતા ટહેલતા ધીમે ધીમે આપણે કેમ ફરવા નીકળ્યા હોય બગીચામાં એમ ચાલતા જાઓ અને બધે જ સર્વત્ર બધે જ સિંઘના ફોતરા વેરતા જાઓ બીજા એક ફિલ્મી શાયરે કહ્યું એક ફિલ્મનો શાયર કહે છે એણે ગાયું છે દિલ કે ટુકડે હઝાર હુએ એક યહા ગીરા એક વહા ગીરા કે મારા દિલના હજાર ટુકડા થયા છે એક અહીંયા પડ્યું એક ત્યાં પડ્યું હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જ એ હોય છે બધા પાસે નથી હોતું વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ અને હા પિક્ચરની અંદર ફિલ્મનોની અંદર તો આવું જ હોય કે દિલ તૂટે બધાનું પણ ક્યારે તું કે જુવાનીમાં જ એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું સદભાગ્ય તો કોકને જ મળે અને એવું તો ક્યારેક જ કોઈકને થાય કે એક ટુકડો અહીંયા પડે ને બીજો ટુકડો ત્યાં પડે ખાલી એક પિક્ચરની વાત છે મિત્રો અહીંયા પણ વળી પાછા કવિ આવો વ્યંગ કરીને આવો કટાક્ષ કરીને પાછા સિંગના ફોફાને ફતરા ઉપર આવી ગયા ફોફા કે ટુકડે દો ચાર હુએ એક યહાં ગીરા એક વહાં ગીરા ફોફાના ટુકડા કેટલા થયા તો કે બે ચાર એક અહીંયા પડ્યું એક ત્યાં પડ્યું એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ નથી જેમ દિલના ટુકડા હજાર થયા એક અહીંયા પડ્યું ને એક ત્યાં પડ્યું એવું આપણે સિંગના ફોફામાં નથી કહી શકવાના કેમ કે એના ફોતરા તો એટલા બધા હોય કે તે બધે જ વેરાય બધે જ ઢોળાય અને આ ફોફા માટે સિંગ સિંગ માટે આ ગીત ગાઈ શકાય એવું છે નહીં શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી શૈશવ એટલે કે બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી ગઢ પણ આવે ત્યાં સુધી વ્યક્તિ આ સિંગના ફોતરાનું કામકાજ ચાલુ જ રાખે છે એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય છે જુવાની અંદર જ્યારે કોઈ વ્યક્તિનું દિલ તૂટે કોઈ એને દગો દઈને જાય તો એ માત્ર કોલેજના કમ્પાઉન્ડમાં જ દેખાય કોલેજના ગ્રાઉન્ડમાં દેખાય પણ જે આ સિંગના ફોફા છે કે ટુકડે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગા વળી પાછા લેખક આપણને ગંદકી ઉપર લઈ આવે છે કે સિંગના ફોફા તો એવા છે કે જે અહીંયાય પડે ત્યાંય પડે ને બધે જ પડે એની વાત કરે છે સબ જગ બધી જ જગ્યાએ દિલના ટુકડા ઉપરથી તો કવિ એવું કહેવા માંગે છે આપણા જે શાયર છે કે થોડાક ટુકડા અહીંયા પડ્યા થોડાક ટુકડા ત્યાં પડ્યા જ્યારે લેખક એમ કહે છે કે મને એવું મન થાય કે લાવને હું આ ક શાયરને કહી દઉં કે ભાઈ તારા દિલના ટુકડા તો અહીંયાથી ત્યાં જ પડે તો સિંગના ફોતરા તો એવા છે કે જે બધે જ પડે ક્યાંય થોડીક મીટર જગ્યા ખાલી ન રહેવી જોઈએ વાત એવી છે મિત્ર ખૂબ સરસ મજાનો વ્યંગ છે આપણા ઉપર કે આપણે આવું કરવું ન જોઈએ એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજમાં એ તો આપણે જોયું અને ફોફા તો બધે જ બધી જ જગ્યાએ જોકે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે પુણ્યશાળી પુણ્ય આપે એવું કામ છે એમાં જીવ દયા સમાય છે જીવ પ્રત્યેની દયા રહેલી છે ફોફાના ફોતરામાં જો શિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે છે ફોફાના ફોતરાની ઉપર જો સિંગના ફોતરાય હોય ને તો કીડી આવે ઘણી વાર તો કીડીઓ સહકુટુંબ આખા કુટુંબની સાથે મિત્ર મંડળ સહિત આવે ફોફા ખાવા માટે ફોતરા ખાવા માટે હવે કીડી બિચારું નાનું જંતુ હવે સાવ કીડી કેવી હોય તો કે ટાચુકડી અમથી અને આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરાપેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે વિદેશો ફોરેનની અંદર આવો સ્ટ્રિક્ટ રૂલ્સ એક પ્રકારના ફોલો કરવામાં આવે છે તો અહીંયા કેવું છે આપણે રૂમાલમાં નાખીને પોટલી વાળી દઈ એવું શું આપણે કરીએ છીએ પણ આપણે શું કરીએ જીવ દયાવાળા માનવી કે આપણને નાના નાના જંતુ પ્રાણી બધા જ ઉપર ખૂબ દયા આવે અને હા મિત્રો લેખકની વાત સાચી છે કે આપણા જે ભારતના લોકો છે ને એ એક હદે હું કહું તો એ દયાળુ છે એ ચાલતી ગાય નહીં રોટલી આપતા જાય ચાલતી ગાયને કૂતરાને બિસ્કિટ આપતા જાય છે લેખકની ગંદકીની વાત સાચી પણ જીવદયાની વાત પણ સો ટકા સાચી છે આપણી કીડી બહેનો બિચારી કેટલું ચાલીને છેક કચરા પેટી સુધી ક્યાં જાય વળી પાછી લેખકે કટાક્ષ કર્યો વળી પાછો આપણને બધાને સંભળાવ્યું કે આપણે કચરો કરીએ છીએ બિચારી થાકી ન જાય આપણે કીડીનો વિચાર કરીએ એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ જ્યાં કીડીઓ હોય ત્યાં જ આપણે નાખી દઈએ ફોરેનની જેમ નહીં ભાઈ આપણે કચરા પેટીમાં નાખીએ ને પછી કીડીઓને ત્યાં જવું પડે આપણે એવું કરતા નથી આપણે તો એને ઘર જ ફોતરા આપી દઈ એને કંઈ ચિંતા જ નહીં પછી તો કે કીડીઓ સર્વત્ર ફોતરા સર્વત્ર સેવ ભૂસું ચવાણું દાણા સર્વત્ર એટલે કીડીઓ સર્વત્ર કે આપણે અહીં ભારતમાં તો કીડીઓ બધે જ હોય થોતરાય બધે હોય સેવનો ભૂકો બધે આપણે નાખીએ ચવાણું હોય એના દાણા હોય એ બધે નાખીએ અને આવો બધું ખાવાનું નાખીએ એટલે કીડીઓ તો હોવાની જ કીડીઓ તો હોય જ આપણી લાગણીઓ સર્વવ્યાપી આપણે ત્યાં કીડી મકોડા માખી મચ્છર સર્વવ્યાપી આપણી લાગણી એટલી છે એટલે બધે જ આપણી લાગણી હોય અને લાગણીને કારણે કીડી હોય મકોડા હોય માખી હોય મચ્છરય હોય વળી પાછો કટાક્ષ કર્યો કે આપણે આવા છીએ એટલે આપણે આટલી તકલીફમાં છીએ આટલા જંતુઓ છે આટલી ગંદકી છે આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુરું જીવીએ કે આપણે એ જંતુઓ ઉપર પ્રેમ રાખીએ છીએ મિત્રો લેખકે કહ્યું એ વાત સાચી છે કે આપણે જાણે કે જંતુઓ પર પ્રેમ રાખીએ ને એમ જીવન જીવીએ છીએ લેખક ભલે ગંદકી ઉપર વાત કરે છે પણ અહીં એમની વાતો પણ સાચી છે મૂરખ યુરોપ અમેરિકાવાળા આ સમજી શકતા જ નથી હવે અમેરિકામાં ક્યાં કંઈ હોવાનું યુરોપમાંય ન હોય અમેરિકામાંય ન હોય ત્યાં તો સ્ટ્રિક્ટ રૂલ્સ ફોલો કરવા પડે ગંદકી તમે કરી શકો નહીં અરે રે કારુણ્ય કારુણ્ય અપાર કારુણ્ય માત્ર ને માત્ર જ્યાં જેવો તા કરુણતા છે ત્યાં અને આપણે તો કે એમના પ્રત્યે પ્રેમ રાખીને જીવીએ છીએ એમ કહીને લેખક આપણને સંભળાવે છે કે આપણે ગંદકી કરીએ છીએ અને છાલ છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ જે સૌથી પહેલો આપણો પાયો હોય નવી સંસ્કૃતિ જે લેખક આપણને કહે છે વારંવાર કે છે છાલ બને તો કેળાની પણ નારંગીની મોસંબીની કે નાળિયેરની પણ ચાલે આ બધી જ છાલને છોતરા આપણને જોવા મળે અને આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ બધે જ ફેંકી દઈએ આપણને મન પડે ત્યાં કારણ કે આપણને કોઈનો ડર નથી આપણને એવું લાગતું જ નથી કે આપણે આ ઘર કે મોહોલનું ચોખ્ખું રાખવું જોઈએ પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ બધી છાલ કરતાં કંઈક છાલ શ્રેષ્ઠ માની છે તો કે કેળાની કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે જાણે કે રમતો હોય એમ આપણે બધા ફેંકીએ ઘણા લોકો તો ગેમ રમતા હોય તારી છાલ કેટલી દૂર ગઈ મારી છાલ એટલી દૂર જઈ પણ ભલા માણસ યા કોઈ ચાલશે ને પડશે એ તો જરાક વિચાર ઓલિમ્પિક વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે એટલે આપણો પત્તો નથી ખાતો આપણો મેળ નથી આવતો આ કેળાની છાલ ફેંકવા વાળાનો કાંસાનો ચંદ્રક પણ નથી મળતો બિચારાને કોને તો કે કેળાની છાલ ફેંકવા વાળાને પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે ને તો ભારતીય ખેલાડીને જ સુવર્ણચંદ્રક મળે જે ફસ્ટ ઇનામ છે પહેલા નંબરનો સુવર્ણચંદ્રક જે છે ગોલ્ડ મેડલ એ કોને મળે છાલ ફેંકમાં તો કે ભારતીય ખેલાડીને બીજાઓને બિચારાઓને આવડે જ નહીં ને છેલ કેળાની છાલ ફેંકતા બીજા કોઈ દેશવાળાને ન આવડે કારણ પ્રેક્ટિસ જ નહીં ને ભારતમાં જેવી પ્રેક્ટિસ કેળાની છાલને ફેંકવાની લોકો કરે છે એવી બીજા એ કંઈ દેશમાં થતી નથી બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે પહેલાં પ્લાસ્ટિકની બેગમાં મૂકવાનું અને પછી કચરા નાખવાનું બી ચાળાઓ એટલે એમ એના વિશે નથી કહેતા લેખક તો આપણને કહે છે આપણે વિચારવાનું છે આપણા ઉપર કટાક્ષ કર્યો છે મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાવડીયન ખેલાડીઓને મોઢા મોઢ સંભળાવ્યું એના ખેલાડીઓને મોઢે કહી દીધું લેખકે તાકાત હોય તમારી માએ શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા છે તાકાત લેખક એવું કહે છે કે મેં તો ખેલાડીને મોઢે કહી દીધું તમે છાલ ફેંકની સ્પર્ધા રાખો એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ શેર સૂઠ શેર સૂઠ એટલે શું એ જે ફોરેનના ખેલાડીઓ હતા લેખકને એવો પ્રશ્ન પૂછ્યો લેખકે કેવો જવાબ આપ્યો તારું કપાળ કપાળ તમારું તમારું લેખકે સરખો જવાબ આપ્યો નહીં મિત્રો આ એક નિબંધ છે એટલે હસવાનું તો આવે જ કપાળ તમારું એવું બધું બોલતા હોય ને આપણે ભારતમાં તો બહુ બોલે અને આ પણ સાદી ભાષાની અંદર જ લખાયેલો છે આપણો નિબંધ મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે ઘરને ત્રીજા છાલ ફેંકતા જોયા છે કે જેમની છાલ બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચો વચ પડે ઘરની અંદરથી ફેંકે એટલે બરોબર ઘરની વચ્ચે જ પડે બે ફૂટ આમય નહીં ને પાંચ ફૂટ તેમય નહીં બાલ્કનીની બહાર જાય ને રોડ વચ્ચે જ પડે બરાબર રસ્તાની મધ્યમાં રોડની વચ્ચે કંપાસ લઈને માપી જુઓ તમે ભલે માપ પટ્ટી લઈને માપો પણ એ બરોબર વચ્ચે જ પડી હોય કેટલાય લોકો આ દુનિયામાં એવા છે મિત્રો કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે કેળાની છાલ ફેંકતા કોને આવડે તો કે ભારતીયોને જ આવડે બીજા કોઈ ન આવડે સાંભળ્યું છે કે કેટલાક બાલમંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે કેટલાક બાલમંદિરોએ આપણી જે સંસ્કૃતિ છે આ છાલ ફેંકવાની એના વિરુદ્ધ પ્રચાર એટલે કે લોકોમાં આ માહિતી આ જ્ઞાન આપવાનું શરૂ કર્યું છે અરે બાળકોને સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે હવે તો બાળકોને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છતા રાખવાની ટેવ પાડવામાં આવે છે પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ આહા પરિવર્તનનું કારુણ્ય પરિવર્તન આવે અને એ તો અનહદ આવે અને એ કેટલી હદે આવશે એટલે જોવાનું રહ્યું શબ્દ સમજૂતીમાં જોઈએ તો મૂળ એટલે પ્રાચીન મક્ષિકા એટલે માખી નૂતન એટલે નવું પ્રાચીન એટલે જૂનું યથાશક્તિ એટલે કે શક્તિ પ્રમાણે ડસ્ટબિન એટલે કચરાપેટી વિભૂષિત એટલે કે શણગારાયેલું તો મિત્રો આજે આપણે જોયું છાલ છોતરા અને ગોટલા મિત્રો આ પાઠમાંથી આપણે એક જ સમજ કેળવવાની છે કે આપણે સ્વચ્છતાની શરૂઆત આપણે આપણી પોતાની જાતથી કરવાની છે બીજા લોકોથી નહીં લોકો તો તમને કહેવાના જ કે ભાઈ તું ક્યાં એકલો કચરો કરે છે અને તું એકલો ચોખ્ખું રાખીશ તો શું આખો દેશ સુધરી જવાનો જ પણ મિત્રો ક્યારે એવા લોકોને જવાબ ન આપવો માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે આપણે કચરો કરવાનો નથી અને આપણે આપણું ઘર આપણી શેરી આપણો વિસ્તાર ચોખ્ખો રાખવાનો છે તો મિત્રો આવી શીખ સમજ આપણે આ પાઠમાંથી લઈને આ પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં